matter serious. કેમ છો મિત્રો, ગુજરાતી ફિલ્મોમાં નવો યુગ ચાલુ થઈ ગયો છે. કેમ કે આ વર્ષે દરેક ફિલ્મોમાં કંઈક નવા વિષયવસ્તુ સાથે પ્રસ્તુત થઈ રહી છે. તેમાં આજે 31st ટીઝર રિલીઝ થઈ ગયું છે, જે જોઈને લાગે છે કે આ ફિલ્મ એકદમ નવા વિષયને લઈને પહેલી વાર ગુજરાતી કોઈ ફિલ્મ આવી હોય. જેમાં તમને હિન્દી વેબ સિરીઝ દિલ્હી ક્રાઇમ અને હમણાં જ રિલીઝ થયેલી બોલીવુડ ફિલ્મ એક બંદા એક કાફી અને જેમ આ 31st ફિલ્મમાં તમને રેપ મર્ડર કેસના વિષય ઉપર ફિલ્મ જોવા મળશે. જેમાં ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો અત્યાર સુધી બધા જ આવેલા પોસ્ટર અને ટીઝર ઉપરથી લાગે છે કે આ ફિલ્મમાં એક કિંજલ નામની છોકરી 31st પાર્ટી કરવા માટે રાત્રે તેના મિત્રો સાથે બહાર નીકળે છે અને તેના ઉપર રેપ થાય છે, જેના કારણે સ્વપ્નિલ જવાબદાર હોય શકે. આ કેસની જવાબદારી ઇન્સ્પેક્ટર અનિરુદ્ધના હાથમાં આવે છે. તો આખરે આ કેસનો ગુનેગાર કોણ હશે તે આપણને 15 માર્ચે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. તમને ટીઝરમાં જોવા મળશે કે કિંજલ તેના મિત્રો સાથે ગાડીમાં ફરી રહી છે, જયારે બીજા સીનમાં ચેતન દૈયાના અવાજમાં રેપ કરી જે થયો છે તે અવાજ સાંભળવા મળે છે. અને આગળ તમને હિતુન કંદણિયાનો પોલીસના અવતારમાં લુક પણ જોવા મળી જાય છે. સાથે આ ટીઝર ઘણા બધા સવાલો પણ છોડી જાય છે, જેમ કે કિંજલની બહેન ચૈતાલીનો લાસ્ટ સીન તમને વિચારવા માટે મજબૂર કરી નાખશે. તેની કદાચ કંઈક ચાલાકી તો હશે જ જેનાથી આ ઘટના બની હોય તેવું આ ટીઝર ઉપરથી લાગી રહ્યું છે. બાકી ફાઇનલ કેસનો ફેસલો શું આવશે તે તો આપણને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. આ ફિલ્મમાં કિંજલના રોલમાં પ્રાચી ઠાકર અને તેની બહેન ચૈતાલીના રોલમાં શ્રદ્ધા ડાંગર જોવા મળશે. તેના સિવાય હિતુન કનોડિયા, પરીક્ષિત, ચેતન દૈયા, વંદના બોતળકર, વિપુલ વિઠલાણી, પ્રશાંત બારોટ વગેરે જેવા જાણીતા કલાકારો જોવા મળશે. ફિલ્મની સ્ટોરી, રાઇટર, સ્ક્રીન પ્લે, ડાયલોગ અને ડાયરેક્ટર પ્રણવ પટેલ છે. આ ફિલ્મ એક સત્ય ઘટના ઉપર આધારિત છે. ફિલ્મના નામના સાથે એક વાક્ય પણ જોડાયેલું છે કે વાક કોણું. તો આ કેસનો ચુકાદો આવશે 15 માર્ચે, એટલે તેના પહેલા આ ફિલ્મનો આપણે ટ્રેલર પણ જોવા મળી જશે, જ્યારે આપણે તેના વિશે વધારે વાત કરીશું. બાકી ટીઝર તમે જોયું હોય તો તમને કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જણાવજો. અને સાથે જ આવી ગુજરાતી ફિલ્મોની અપડેટ અને રિવ્યુ જો અમારી ગુજ્જુ ખબરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલ.